નમસ્તે દોસ્તો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, હજી પણ તમે અમારી હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ બટન દબાવી અને અમારી હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી. દોસ્તો, જે લોકોને પગના તળિયા બળવાની સમસ્યા છે, પગના તળિયામાં કે હાથ પગમાં બળતરા થવાની સમસ્યા છે, એ લોકો માટે એક ખૂબ જ સરસ ઉપાય આજે હું લઈને આવ્યો છું. જે ઉપાય તમે 3 થી 4 દિવસ કરશો એટલે તમને પગના તળિયાની બળતરા હોય, હાથ પગની બળતરા હોય, ગમે તેવી બળતરા હોય, એ દૂર થઈ જશે. દોસ્તો, પગના તળિયા બળવાની જે સમસ્યા છે એ આજે મોટાભાગના લોકોની સમસ્યા બની ગઈ છે, અને ખાસ કરીને 30 વર્ષથી માંડી અને 50 કે 55 વર્ષ વચ્ચેની જે વયજૂથ હોય છે આ ગાળામાં આ સમસ્યા છે એ વધારે થવાની શક્યતા હોય છે. અને એમાંય ખાસ કરીને ઉનાળામાં, ગરમીની ઋતુમાં આ સમસ્યા વધારે થાય છે. જોકે હાલમાં તો ઘણા લોકોને બારે માસ આ સમસ્યા થતી હોય છે કે પગના તળિયા બળતા હોય છે, અને એમાં પણ રાત્રે સૂતી વખતે આ પગના તળિયા છે એ ખૂબ વધારે બળે છે અને બળતરા છે એ ખૂબ વધારે થાય છે. દોસ્તો, આ પગના તળિયા જે બળે છે એનું મુખ્ય કારણ તો મોટાભાગે પેટની અંદર ગરમી છે, અથવા તો આંતરડામાં જે ગરમી છે એમાં વધારો હોય તો એને લીધે આ પગના તળિયા કે હાથ પગમાં બળતરાની સમસ્યા થઈ શકે છે દોસ્તો. અને એ સિવાય શરીરમાં વિટામિન B12ની કમી હોય તો પણ થાય, અને ડાયાબિટીસના દર્દી હોય તો એમાં પણ આ સમસ્યા છે એ સામાન્ય જોવા મળી શકે છે દોસ્તો, કે પગના તળિયા બળવા અથવા પગના તળિયાની બળતરા. એ સિવાય દોસ્તો, તમારા શરીરમાં ફોલિક, કેલ્શિયમ કે થાઇમિનની ખામીને લીધે પણ પગના તળિયા કે હાથ પગમાં બળતરા થતી હોય છે, અથવા તો તમને કોઈ જીવાત કરડવાથી કે કોઈ ઈજા થવાથી પણ આ જે બળતરા થવાની સમસ્યા છે એ થઈ શકે છે દોસ્તો. દોસ્તો, આ પગના તળિયા બળવાની જે સમસ્યા થાય એટલે રાત્રે ઊંઘ પણ બરાબર ન આવી શકે દોસ્તો, અને રાત્રિના સમયે જ ખાસ વધારે પગના તળિયા બળતા હોય છે. તો દોસ્તો, એની માટે હું તમને ખૂબ સરસ ઉપાય આપું છું. જે ઉપાય તમે 3 થી 4 દિવસ કરશો એટલે તમને પગના તળિયા બળવાની જે ફરિયાદ રહેશે એ દૂર થઈ જશે દોસ્તો. તો ઉપાયમાં તમારે શું કરવાનું છે મિત્રો, એની માટે તમારે જે દેશી ઔષધની દુકાન હોય ત્યાંથી એક નિરંજન ફળ આવે છે તે ફળ લઈ આવવાનું છે દોસ્તો. નિરંજન ફળ છે એ સોપારી જેવડા આકારનું હોય છે દોસ્તો, અને સોપારી જેવું લાગે છે પણ સહેજ લંબગોળ જેવું હોય છે. સોપારી જેવડું નિરંજન ફળ છે એને રાત્રે તમારે સૂતી વખતે 1 ગ્લાસ પાણીમાં 1 નિરંજન ફળ નાખી ડૂબાડી અને ઢાંકીને મૂકી દેવાનું છે. તમે સવારે જાગીને જોશો એટલે નિરંજન ફળ છે પાણીમાં ફૂલી ગયું હશે. ત્યારબાદ તમારે નિરંજન ફળ છે એને પાણીની અંદર જ મસળી નાખવાનું છે, બરાબર મસળી, અને પછી તમારે આ જે પાણી છે એને ધીમે ધીમે પી જવાનું છે દોસ્તો. જો તમને નિરંજન ફળ સહિત પાણી ન ભાવે તો તમે ગાળીને પણ પી શકો છો, પરંતુ ગાળ્યા વિના પીશો તો એનો ફાયદો છે ઝડપથી મળશે તમને. તો આ પાણી તમારે પી જવાનું છે દોસ્તો. તમારે 2 થી 3 દિવસ સુધી આ રીતે પ્રયોગ કરવાનો છે. માત્ર 1 જ વાર સાંજે પલાળી દેવાનું, સવારે જાગી અને આ પાણી પી લેવાનું છે દોસ્તો. નિરંજન ફળ છે એ શરીર તેમજ હાથ પગની બળતરા માટે રામબાણ ઈલાજ છે, તથા એસિડિટીને પણ તમારા શરીરમાંથી દૂર કરી દેશે આ નિરંજન ફળ છે. તો મિત્રો, જે લોકોને હાથ પગમાં બળતરાની સમસ્યા હોય કે પગના તળિયા ખાસ કરીને બળતા હોય એ લોકો આ નિરંજન ફળ છે એનો ઉપાય કરજો. તમને 3 થી 4 જ દિવસમાં 100% ફેરફાર દેખાશે દોસ્તો, અને તમારી સમસ્યા છે પગના તળિયા બળવાની એ તો દૂર થઈ જ જશે દોસ્તો. તો મિત્રો, અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.